નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તનુજના કે હાલના મુખ્ય સમાચાર પર જૂનાગઢમાં યોજાનાર શ્રી મહાકુંભના મેળામાં લેઝર શોને લઈને પ્રાણીઓના હિતોને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીએ ખાસ નિવેદન આપ્યું જૂનાગઢમાં હાલ શિવ મહાકુંભને લઈને તૈયારીઓ આખરી ઓપ ચાલી રહી છે ત્યારે શિવ મહાકુંભ મેળા યોજાનાર લેઝર શો ગિરનાર ઉપર નહીં આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર ઉપર તૈયાર કરવામાં આવશે એવું ડૉક્ટર સૌરભ પારધીએ નિવેદન આપ્યું હતું તો કલેક્ટર દ્વારા વન્ય પ્રાણીઓ નિશાચર પ્રાણીઓ અને સંરક્ષિત પ્રજાતિ ગીધ પક્ષી અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે તેવું જણાવ્યું હતું વન્ય પ્રાણીઓને નુકસાન થશે તેવા પ્રચાર સામે કલેક્ટરે ચોખવટ કરતા વિવાદ ઉપર હવે પડદો પડી ગયો નિશાચર વન્ય પ્રજાતિને નુકસાન ન થાય તેવા હેતુથી ભવનાથમાં એક કૃત્રિમ સાઇટ બનાવી તેની ઉપર કરવામાં આવશે લેઝર શો તેવું જણાવ્યું હતું આપણે ગિરનાર શિવરાત્રિ કુંભ જે આ વર્ષે યોજાઈ રહ્યું છે એમાં નવતર પ્રયોગના ભાગરૂપે આપણે એક લેઝર શોનું આયોજન કરી રહ્યા છીએ અને અમુક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મને પણ એ જાણવા મળ્યું છે કે લોકોમાં એક મિસઇન્ટરપ્રિટેશન કંઈક થયું છે કે ગિરનાર પર્વત ઉપર આ બધા જે શો છે થવાનું છે બટ આવું નથી આપણે જે અલગથી સ્ટ્રક્ચર ઉભા કરીને એમાં કરવાના છે જેને કરીને વન્ય પ્રાણીઓને કે ગીધ જે સંરક્ષિત પ્રજાતિઓ છે એમના ઉપર કોઈ પણ જે છે પ્રોબ્લેમ આવવાની શક્યતા નથી મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ તો માળિયા હાડીનાની મામલતદાર કચેરીનો સ્થળાંતર ન કરવાની માંગણી સાથે આગેવાનોની અને નગરજનોની મળેલી મીટિંગ સાથે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જૂનાગઢના માળિયા હાટીની મામલતદાર કચેરી ગામની બારોબાર 3 કિલોમીટર દૂર ખસેડવાની હિલચાલના મામલે નગરજનોમાં ઉહાપોહ મચી ગયો હતો અત્યારે હાલ ગામની વચ્ચોવચ મામલતદાર કચેરી છે જો આ કચેરી ગામની બારોબાર 3 કિલોમીટર દૂર લઈ જવાય તો લોકોનો સખત વિરોધ છે આ કચેરીનું સ્થળાંતર ન કરવા માટે બુધવારે રાત્રે 10 વાગે માળિયા હાટીનાના ગ્રામજનોની એક મીટિંગ હમીરસિંહજી સિસોદિયાના પ્રમુખ સ્થાને તબક્કાવાર આંદોલન કરવા માટે મળી હતી બબ્બે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીએ માળિયાની જાહેર સભામાં એવી ખાતરી આપી હતી કે અત્યારે જ્યાં છે ત્યાં જ નવી મામલતદાર કચેરી બનશે અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે પણ ખાતરી આપી હતી કે જ્યાં છે ત્યાં જ નવી કચેરી બનાવવામાં આવશે ગામની બારોબાર નહીં બને તેમ છતાં પણ આ કચેરી ગામમાં બને અને વહીવટીતંત્ર દ્વારા કોઈ ખાતરી મળેલ નથી એટલે ગ્રામજનો આંદોલન કરવા માટે ભેગા થયા હતા અને ઉગ્ર આંદોલન કરવા માટેનો તખતો ગોઠવાઈ ગયો હતો તે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ટેલિફોનિક ખાતરી આપી હતી કે તમે આંદોલન ન કરો મારી જવાબદારી છે કે મામલતદાર કચેરી જ્યાં છે ત્યાં જ નવી કચેરી બનાવવામાં આવશે એમાં કોઈ ફેરફાર નહીં થાય અને હું પણ તમારી સાથે જ છું આવી ખાતરી સાંસદ દ્વારા આપતા હાલ પૂરતું આંદોલન મુલતવી રાખેલ મામલતદાર કચેરી બનાવવાના વિવાદની બાબતે અનેક નગરજનો અને આગેવાનો હાજર રહ્યા હતા તો તમામ સાથે રહીને ત્યાંથી તમામ લોકોએ કેન્ડલ માર્ચ પણ યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ સાથે પાકિસ્તાન હાય હાય પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો પોકારીને મમાઈ માતાજીના મંદિર સુધી રેલી યોજી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી તાજેતરમાં ફુલા ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ભારતના 44 જવાનોને પીઠ પાછળ ખંજર પોકીને જે શહીદ કર્યા છે તેથી સમગ્ર દેશમાં એક આક્રોશ અને રોષની લાગણી વ્યાપી છે પ્રજા માટે હું ઈચ્છે છે કે હિટનો જવાબ પથ્થરથી આપે અને પાકિસ્તાન પર હુમલો કરીને એનો જવાબ લે એની અનુસંધાને આજે કેન્ડલ માર્ચ યોજી અસંખ્ય લોકોએ અમરમાય માતાજીની મંદિરે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને સરકાર પાસે એક અપેક્ષા રાખી છે ક્યાં શહીદો જે જવાન થયા છે એની શહીદી એરે ન જાય અને એનું પરિણામ સરકાર લઈ આવે એવી આ તક આશા અપેક્ષા સાથે મારી વાણી વિરામ આપું છું મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ ગુજરાત અર્થતંત્રના રાત્રે 12 વાગે પૈડા થંભ્યા 12 વાગ્યા પછીની મુસાફરોને જે તે સ્થળે લોકો અટકાવ્યા કેશોદ બસ સ્ટેન્ડે અનેક લોકોએ પરેશાની ભોગવી ગુજરાત એસટી તંત્રના 3 યુનિયનોના હડતાલના પગલે કેશોદમાં પણ કર્મચારીઓએ હડતાલમાં જોડાઈ એસટી બસના પૈડા થંભાવી દીધા તમામ એસટી બસો 12ના ટકોરે કેશોદ ડેપોમાં રોકી દેવામાં આવી જો કે એસટી તંત્રના કર્મચારીઓએ મુસાફરો હેરાન ન થાય તેવું આગોતરું આયોજન કર્યું હોવા છતાં ઉના શહેર જેવા લાંબા અંતરના મુસાફરો કેશોદ ખાતે અટવાયા હતા તેથી એસટી તંત્ર ઉપર નારાજગી બતાવી હતી
એસટી તંત્રના કર્મચારીઓની હડતાલના પગલે લાંબા અંતરના રૂટના મુસાફરો રખડી પડ્યા હતા અને ચાર ગણો વધુ ભાડું ચૂકવી પ્રાઇવેટ વાહનોની મુસાફરી કરવી પડી. મુખ્યત્વે ત્રણ મુદ્દા જેવા એસટી તંત્રની ખાનગીકરણ કરવાની હિલચાલને અટકાવી અને સાતમું પગાર પંચ આપવો, ઉપરાંત ફિક્સ પગારદારને કાયમી કર્મચારીની જેમ પગાર વધારો આપવો જેવી માંગોને લઈને આ આંદોલન ઉગ્ર બનતા એસટીના પૈડાઓ થંભી ગયા હતા. જ્યાં સુધી તમામ માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અનિશ્ચિત હડતાલ ચાલુ રહેવાના એંધાણ છે. આમ અનિશ્ચિત ચાલનારા આંદોલનથી મુસાફરો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થશે, સાથે સાથે એસટી નિગમને પણ મોટી નુકસાની થશે. કેશવ ડેપોમાં 15 તારીખે ફરજ બજાવું છું. આજરોજ તારીખ 20ના 12 વાગ્યાથી ત્રણેય સંકલન સમિતિ દ્વારા એસટી હડતાલ કરવાની છે, તેમજ અસકોત મુદત માટે અમારી માંગણીઓ જ્યાં સુધી સંતોષાશે નહીં, સાતમો પગાર પંચ, ફિક્સ પગારદારોને વધારો, અન્ય માંગણીઓ જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી એસટીની હડતાલ ચાલુ રહેશે. મારું નામ પરમાર જયેશ, રાજકોટ દીવમાં બેઠો છું, જૂનાગઢથી. ભાઈ અત્યારે જવું, ઉના જવાનું, જ્યાં ભારતીય રસ્તે અમને કેશોદ બસ સ્ટેન્ડ ઉતારી જાય કે આગળ બસ જશે નહીં, એ કે હડતાલ જાવે, અમે બૈરા ભેગા જાવ છે, કોની સાથે જવાનું એ તમને સાહેબ ખબર નથી. પણ એમ કીધું કે હડતાલ છે કે એસટી કર્મચારીની બધાની. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. માણિયા હાટીના ગાંધી પરિવાર દ્વારા શ્રી બિજલાય માતાજી તેમજ સુરાપુરા ખેતરિયા દાદાના મંદિરે હવન યજ્ઞ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગાંધી પરિવાર ઉપસ્થિત રહી મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. મળતી વિગત મુજબ માળિયા હાટી ખાતે સમસ્ત ગાંધી પરિવાર દ્વારા કુળદેવી વિજલાય માતાજી તેમજ સુરાપુરા ખેતલીયા દાદાના મંદિરે 16મા પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ યોજાયો. મોટી સંખ્યામાં ગાંધી પરિવારો ઉપસ્થિત રહી કુળદેવી વિજલાય માતાજી તેમજ સુરાપુરા ખેતલીયા દાદાના સાનિધ્યમાં સમૂહ નિવેદ ધરાવી ધન્યતા મેળવી હતી. ગાંધી પરિવાર દ્વારા કુળદેવી અને સુરાપુરા દાદાના મંદિરે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ અને નિવેદનો કાર્યક્રમ રાખી કુળદેવીના ચરણે શીશ નમામી ધન્યતા અનુભવે છે. કાર્યક્રમમાં બહારના શહેરના ગામોમાંથી પણ ગાંધી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રંગે સંગે વિજલાય માતાજી તેમજ ખેતલિયા દાદાનો 16મો પાટોત્સવ યોજાયો હતો. હું વિધિ ગાંધી માળિયાટીનામાં શ્રી વિજલાય માતાજી અને શ્રી ખેતલિયા દાદા ગાંધી પરિવારના કુળદેવી અને સુરાપુરા દાદા છે. માળિયાટીનામાં સમગ્ર ગાંધી પરિવાર દ્વારા શ્રી વિજલાય માતાજી અને શ્રી ખેતલિયા દાદાનો યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞમાં ગુજરાતમાંથી સમગ્ર ગાંધી પરિવાર આવે છે અને શીશ નમાવે છે અને અહોભાગ્ય પ્રાપ્ત કરે છે અને શ્રી ગાંધી પરિવાર દ્વારા દર્શન કરવું તે અહોભાગ્ય પ્રાપ્ત થાય છે અને આસ્થાનું પ્રતીક પણ જણાય છે. ગુજરાતમાંથી ઘણા બધા લોકો આવે છે, સમગ્ર ગાંધી પરિવાર દ્વારા લાખો લોકો આવે છે. 16 વર્ષથી બરાબર માળી હતી નથી. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ગુજરાત એસટી તંત્રના 3 યુનિયનના હડતાલને પગલે કેશોદમાં પણ કર્મચારીઓએ હડતાલમાં જોડાયા છે. જોકે એસટી તંત્રના કર્મચારીઓએ મુસાફરો હેરાન ન થાય તેવું આગોતરું આયોજન કર્યું હોવા છતાં ઉના શહેર જેવા લાંબા અંતરના મુસાફરો કેશોદ ખાતે અટવાયા હતા. એસટી તંત્ર પર નારાજગી બતાવી હતી. એસટી તંત્રના કર્મચારીઓની હડતાલના પગલે લાંબા અંતરના રૂટના મુસાફરો રખડી પડ્યા હતા અને ચાર ગણું વધુ ભાડું ચૂકવી પ્રાઇવેટ વાહનોની મુસાફરી કરવી પડી. મુખ્યત્વે ત્રણ મુદ્દા જેવા એસટી તંત્રની ખાનગીકરણ કરવાની હિલચાલને અટકાવી અને સાતમો પગાર પંચ આપવો, ઉપરાંત ફિક્સ પગારદારને કાયમી કર્મચારીની જેમ પગાર વધારો આપવો તેવી માંગોને લઈને આ આંદોલન ઉગ્ર બનતા એસટીના પૈડા થંભી ગયા છે. જ્યાં સુધી તમામ માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અનિશ્ચિત હડતાલ ચાલુ રહેવાના એંધાણ છે. આમ અનિચ્છનીય ચાલનારા આંદોલનથી મુસાફરો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થશે, સાથે સાથે એસટી નિગમને પણ મોટી નુકસાની થશે. અત્યારે એસટી કર્મચારીઓની માંગણી પૂરી થશે કે લાંબો સમય હડતાલ પર રહેવું પડશે તે તો હવે જોવું જ રહ્યું. ગોવિંદ હડિયા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, કેશોદ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે.
500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. પીળા કબૂતર ની ખાસિયત એવી છે કે મોટા ભાગે જમીન ઉપર ક્યારેય જોવા મળતા નથી અને ઉડતા ઉડતા પાણી પીવે છે. કદાચ ક્યારેક શાંત વાતાવરણ હોય, રહેણાંક ન હોય, ત્યાં જ પાણી પીતા જોવા મળે છે. પીળા કબૂતર પીપળા તથા વડના વૃક્ષો મુખ્ય રહેણાંક છે અને પીળા કબૂતર પીપળાના ટેટા અને વડના ટેટા તેમનો મુખ્ય ખોરાક માનવામાં આવે છે. મૂળ ભારતીય પ્રજાતિ હરિયલ પીળા કબૂતર સાગના વૃક્ષમાં કુદરતના નજારામાં મગ્ન જોવા મળતો અમૂલ્ય નજારો અમારા રિપોર્ટરે કેમેરામાં કેદ કર્યો છે. ગોવિંદ હળિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. કેશોદના પંચાળા ગામે વનરાજા ફરી મહેમાન બન્યા હતા અને એક મજૂર ઉપર હુમલો કરવાનો વનરાજાએ પ્રયાસ કર્યો હતો. કેશોદના ફરી પંચાળા ગામમાં સિંહના દર્શન થયા હતા તો એક મજૂર ઉપર હુમલો કરવાની પણ સિંહ દ્વારા કોશિશ કરવામાં આવી. મજૂરને બાઇક સાથે પસાર થતી વખતે હુમલો કરવાની સિંહે કોશિશ કરી હતી. સદનસીબે મજૂરને કોઈ ઈજા પહોંચી નથી તો બાઇક છોડી મજૂર જીવ બચાવી ભાગી ગયો હતો તો બાઇક હાલ અંતરિયાળ છોડી મજૂર જતો રહ્યો. ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે વનરાજો હોવાનું ગ્રામજનોનું અનુમાન આપી રહ્યા છે. થોડા દિવસો અગાઉ વન વિભાગ દ્વારા વનરાજોને પકડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તો થોડા દિવસો અગાઉ કેશોદ સાસણગીર સહિતના વન વિભાગે રેલિંગ પાંજરું પણ ગોઠવ્યું હતું પરંતુ તેમાં વનરાજાએ હાથ તાળી આપી અન્ય વિસ્તારોમાં જતા રહ્યા હતા તો ઘણા દિવસો બાદ ફરીથી પંચાળામાં વનરાજા જોવા મળી રહ્યા છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સ્વચ્છતાના નામે થતી મોટી વાતો અને સ્વચ્છતાના મોટા બેનરો પાછળનો પર્દાફાશ થયો છે. આજ સુધી સ્વચ્છતાને લગતી વાતો તો સાંભળી છે તો ક્યાંય સ્વચ્છતાના મોટા મોટા બેનરો પણ જોયું છે પરંતુ ખરેખર સ્વચ્છતાના કેટલા અંશે છે તે ક્યારે પણ જોયું છે? આવો જ નજારો અમે આપને બતાવી રહ્યા છીએ આ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગરપાલિકા વિસ્તારનો. માંગરોળ સરકારી કચેરીનો આ નજારો, એક તળે આ સ્વચ્છતાનો નજારો જોતા સ્વચ્છતા શબ્દને જ ભૂલી જશો. ખુલ્લેઆમ ઉડતો આ કચરો અને શૌચાલયની હાલત જોઈને આપ અંદાજ કરી શકો છો કે અહીં સ્વચ્છતા માત્ર બેનરોમાં જ છે. ખુલ્લેઆમ ઉડતો કચરો પ્લાસ્ટિક પશુઓ ખાવા મજબૂર બને છે. કચરાપેટીના અભાવથી લોકો પણ જ્યાં ત્યાં કચરો ઠાલવી રહ્યા છે. આ નજારો જોતા શું તમને અહીં સ્વચ્છતા જેવું કંઈ લાગે છે પણ ખરું? ખુલ્લેઆમ પ્લાસ્ટિકનો કચરો ઉડી રહ્યો છે જે સ્વચ્છતાના બેનરો ઝાંખા પડી રહ્યા છે. આ બાબતથી અજાણ છે કે શું સરકારી કચેરીનો વિસ્તાર માંગરોળ નગરપાલિકાની હદમાં નથી આવતો કે શું? શું કામ અહીં સફાઈનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે તો સરકારી કચેરીના કામે આવતા લોકો અહીં મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં ન્યાયાલય પણ બાજુમાં જ આવેલું છે. આ બાબતે હવે તંત્ર શું પગલાં લે તે તો હવે જોવું જ રહ્યું. ક્યાં સુધી સ્વચ્છતાના નામે માત્ર ધીંગાણા જ થશે અને ખરેખર સફાઈ કામ થશે કે નહીં? અહીંયા મોટી કચરાપેટી પણ મૂકવામાં આવશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે. નિલેશ રૂપારેન, રહેવાસી જૂનાગઢ. હાલ માંગરોળમાં માર્કેટિંગ કરવા માટે આવ્યો પણ જોરદાર રેપોર્ટ જોવા માટે પણ અહીંયા ક્યાંય જગ્યા ના મળતા તો અહીંયા આવ્યો તો અહીંયા સફાઈના નામે મીંડું છે. બાથરૂમ મારે ફરજિયાત બહાર કરવું પડે. ત્યાં અંદર જવું જોઈએ તો અંદર તો જવાય એવી સ્થિતિ છે નહીં. જ્યાં જોઈએ ત્યાં પ્લાસ્ટિકનો કચરો છે. ઝાડના પાન નથી દેખાતા એટલા પાનમાં આવવાના પ્લાસ્ટિક દેખાય છે. ચારે બાજુ થૂંક સિંગમાં એટલો કચરો ગામમાં એટલો જોવા મળે છે. શૌચાલયની ક્યાંય વ્યવસ્થા નથી.
સફાઈના નામે મીંડું છે. આ કરે તો સારું પ્રશાસન ને સુવિધા હોવી જોઈએ સારા એવા ગામમાં, મને તો એવું લાગે છે. મનીષ તાકે સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. નવસારી આરએસએલની ટીમે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પરથી આયસર ટેમ્પોમાંથી વિદેશી દારૂના 13,20,100 રૂપિયાના મુદ્દા માલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બનતા જાય છે, પણ આરઆર સેલની ટીમના કોન્સ્ટેબલ અલાભાઈ અને એમની ટીમે બુટલેગરના કામને નિષ્ફળ કર્યો. નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વેસમાં ગામ નજીક આયસર ટેમ્પો નંબર MH 46BB6318 જોઈ શંકા જતા અટકાવી તલાશી લેતા ટેમ્પોમાંથી 8,19,600 વિદેશી દારૂનો જથ્થો સાથે ચંપાલાલ જીયારામ ગોડ રહે રોલી ગામ તાલુકો ગોડામાં જિલ્લો બાડમેર રાજસ્થાનને ઝડપી પાડી, તેમજ વિદેશી દારૂ ભરાવનાર મંગલારામ બિસ્નોઈને અને વિદેશી દારૂ મંગાવનાર ભગવાનરામ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કરી કુલ 13,20,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી હતી. સાજિદ સૈયદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ નવસારી. પાલિતાણા છત્રભુજ મોતીલાલ વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. આ વિદ્યાલયના વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું. માતૃભાષા વિશે વિસ્તૃત છણાવટ ભાષા શિક્ષક વિજયભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો. માતૃભાષાની કવિતાઓ વાર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષા સમજાવવામાં આવી, તેમજ પાલિતાણા તળેટીથી વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા સાથે રેલી કાઢવામાં આવી, તેમજ વિદ્યાર્થીઓ ગુજરાતી પુસ્તકો સાથે રાખી જોડાયા અને લોકોને માહિતગાર કર્યા કે આજે વિશ્વ માતૃભાષા દિન છે. અને આ રીતે છત્રભુજ મોતીલાલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરી રેલીમાં જોડાયા અને માતૃભાષા વિશે માહિતગાર થયા. 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન આખા રાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે પાલિતાણા શ્રી જમો વિદ્યાલય હાઈસ્કૂલ દ્વારા પણ માતૃભાષાનું ગૌરવગાન થાય અને નવી પેઢી માતૃભાષાથી પરિચિત થાય એ માટે એક મહારેલીનું આયોજન થયું છે. આ રેલીમાં અમારા વિદ્યાર્થીઓ છે એ પુસ્તકો સાથે 101 પુસ્તકો લઈને માતૃભાષામાં જોડાયા છે, સાથે સાથે સૂત્ર દ્વારા માતૃભાષાનું ગૌરવગાન છે આપવામાં આવી રહ્યો છે. આપ સૌ જાણતા હશો કે 21 ફેબ્રુઆરી એ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી આખા ગુજરાતમાં પણ થઈ રહી છે, ત્યારે જમો વિદ્યાલય દ્વારા પાલિતાણાની જનતાને માતૃભાષાનું મહત્ત્વ માતૃભાષાનું સંવર્ધન કરવા માટેનો એક ઉદ્દેશ મહારેલી દ્વારા આપવામાં આવી રહ્યો છે. આજનો દિવસ 21 ફેબ્રુઆરી એટલે કે આપણો માતૃભાષાનો દિવસ. આજના દિવસે અમારી સ્કૂલ શ્રી જમો વિદ્યાલયમાંથી એક મહાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મને આપણા ગુજરાતના રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણીનું મને પાત્ર આપવામાં આવ્યું છે અને હું આજે ગર્વ અનુભવું છું. વિશાલ સાગઠિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.